નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 અને વિષય વિજ્ઞાન જેમાં આપણું પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે આ પ્રકારના પ્રશ્નાર્થ ચિહ્નપૂર્વક પાઠનું નામ ધરાવતા પાઠની આપણે શરૂઆત મિશ્રણથી કરેલ, જેમાં હવે આપણે આજના ટોપિકમાં મિશ્રણના ઘટકોનું અલગીકરણ શીખવાના છીએ કે મિશ્રણના ઘટકો કઈ રીતે અલગ કરી શકાય. મિશ્રણના તો સૌ પ્રથમ ફરી પાછા એ જાણી લઈએ કે મિશ્રણ એટલે શું. તો કે મિશ્રણ એટલે જ્યારે બે કે તેથી વધારે પદાર્થો એકબીજા સાથે ભળી જાય ત્યારે મિશ્રણ તૈયાર થાય છે. બરાબર. હવે મિશ્રણ બે પ્રકારના છે, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. જેમાં સમાન મિશ્રણ છે એમાં ઘટકોને તમે અલગ જોઈ શકતા નથી, ઘટકો એકબીજા સાથે એવી રીતે ભળી જાય છે જેથી ઘટકોને એકબીજાથી અલગ જોઈ શકાતા નથી. પરંતુ વિસમાન મિશ્રણ એટલે એવું મિશ્રણ કે જેમાં ઘટકો એકબીજાથી તમને અલગ દેખાય છે. તો સૌ પ્રથમ આપણે વિસમાન મિશ્રણના ઘટકોનું અલગીકરણ કઈ રીતે કરી શકાય આ બાબતની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિસમાન મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે આપણે આપણી પ્રાચીન અને ઘરમાં જ ઉપયોગી હોય એવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે હાથથી વીણવું. આપણને ખ્યાલ છે કે આપણી ઘરે જ્યારે કોઈ અનાજ કે કઠોળ લઈ આવવામાં આવે છે ત્યારે ઘણી વખત એમાં માટીના પણ આ સિવાય અન્ય નકામા પદાર્થો હોય, તો એને હાથથી એ નકામા પદાર્થોને વીણી લેવામાં આવે છે જેથી આ બંને ઘટકો અલગ થઈ જાય. વિસમાન મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે એક રીત હોઈ શકે વીણવું. હાથથી વીણીને પણ વિસમાન મિશ્રણના ઘટકો અલગ કરી શકાય છે. હાથથી ભીનું ઉપરાંત યાદ કરશો તો ખ્યાલ આવશે કે ઘણી વખત અનાજ કે કપડો એને ચાળણીની મદદથી ચાળવામાં આવે છે, તો ચાળવાથી પણ વિસમાન મિશ્રણના ઘટકોને અલગ કરી શકાય છે. આ ઉપરાંત ઘણી વખત આપણે ગળણીથી વસ્તુઓ ગાળતા હોઈએ છીએ, તો આ ગાળણની પ્રક્રિયા પણ ઘટકોને અલગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ટૂંકમાં કહું તો આ ત્રણેય પ્રક્રિયા વીણવું, ચાળવું અને ગાળવું, આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ એવી છે જે ઘટકોને અલગ કરે છે. ઘટકોને અલગ કરવાનું કાર્ય કરે છે. તો ક્યાં ઘટકોને અલગ કરવાનું કાર્ય કરે છે? તો કે જો વિસમાન મિશ્રણ હોય અને એના ઘટકોને જો તમારે અલગ કરવા હોય તો આ ત્રણેય પદ્ધતિઓ ઉપયોગી છે. આ
છે લીંબુ, ચાળવું અને ગાળવું. આ ત્રણેય પદ્ધતિની મદદથી વિસમાન મિશ્રણના ઘટકોને એકબીજાથી સહેલાઈથી અલગ કરવામાં આવે છે. એટલે હું તમને એમ કહીશ કે વિસમાન મિશ્રણના જે ઘટકો છે એને પ્રમાણમાં સહેલાઈથી અલગ કરી શકાતા હોય છે. વિસમાન મિશ્રણના ઘટકો ઝડપથી કે સહેલાઈથી અલગ થઈ શકે છે અને આ પદ્ધતિઓ આપણે રોજિંદા જીવનમાં જે ઉપયોગમાં લઈએ છીએ એ જ પદ્ધતિઓ છે લીંબુ, ચાળવું અને ગાળવું. આ સિવાય જો મિશ્રણ સમાંગ ન હોય એટલે કે વિસમાંગ મિશ્રણ હોય, સોરી જો મિશ્રણ વિસમાંગ ન હોય એટલે કે સમાંગ મિશ્રણ હોય તો મિશ્રણના ઘટકોને કઈ રીતે અલગ કરવામાં આવતા હશે? આના માટે આપણે ઘણી બધી પદ્ધતિઓ ઘણી બધી રીતો શીખવાના છીએ, જેમાં સૌ પ્રથમ તો સમાન મિશ્રણના ઘટકોનું જ્યારે અલગીકરણ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ ઓળખવામાં આવે છે કે મિશ્રણમાં રહેલા ઘટકો કયા પ્રકારના છે. સર કઈ રીતે કઈ ખબર ન હોય, દાખલા તરીકે પાણી અને મીઠાને જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે સમાંગ મિશ્રણ તૈયાર થાય છે. આ તમને ખ્યાલ છે. હવે આને અલગ કરવા હોય તો આપણે શું કરે છે, પાણી છે ને એ બાષ્પશીલ પદાર્થ છે અને મીઠું અબાષ્પશીલ પદાર્થ છે. તો અહીંયા પાણી અને મીઠાનું મિશ્રણ છે એને જો વરાળની મદદથી ગરમ કરવામાં આવે તો પાણી વરાળના સ્વરૂપે દૂર થઈ જશે અને મીઠું છે એ બાકી વધશે. ખ્યાલ આવે છે શું કહું છું? તો ઘટકોને ઓળખવા આવે જો મિશ્રણ સમાન હોય તો સૌ પ્રથમ શરત એ છે કે સમાન મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે તેમને રાસાયણિક રીતે ઓળખવા પડે છે. સમાન મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે તેમને રાસાયણિક રીતે ઓળખવા પડે છે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે પાણી અને મીઠાનું મિશ્રણ સમાન મિશ્રણ છે. અહીં પાણી બાષ્પશીલ પદાર્થ છે અથવા બાષ્પશીલ દ્રવ્ય છે, પરંતુ મીઠું બાષ્પશીલ નથી. તો અહીંયા તમે શું કરો છો? તો કે બંને પદાર્થોને ઓળખો છો કે બાષ્પશીલ છે અને બાષ્પશીલ નથી. રાસાયણિક રીતે તમે ઓળખ પ્રાપ્ત કરશો કે કયા પ્રકારના દ્રવ્યો છે. જો આ રીતે ઓળખ પ્રાપ્ત કરવામાં નહીં આવે તો સમાન મિશ્રણના ઘટકોને તમે ક્યારેય અલગ નહીં કરી શકો. સમાન મિશ્રણના ઘટકોનું અલગીકરણ કરવા એટલે કે ઘટકોને અલગ કરવા માટે સૌ પ્રથમ તો તેમને ઓળખવાની આવશ્યકતા રહે છે. ઓળખાય ત્યાર પછી એને કઈ રીતે હવે અલગ કરશું એ વિચારવું અલગ બાબત છે. સૌ પ્રથમ એને ઓળખવા પડે. પાણી અને મીઠું બે ઘટકો છે મીઠાના દ્રાવણમાં, તો ઘટકોને ઓળખશું કઈ રીતે? પાણી અને મીઠું તો આપણને ખ્યાલ જ છે, આપણે ઘટકો
ઘટક અને બાષ્પશીલ ન હોય તેવા ઘટકને તમે અલગ કરી શકો તો એવી કઈ પદ્ધતિ છે કે જેના દ્વારા તમે આ કાર્ય કરી શકો? તો આપણે આ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ લઈએ ને, એના પ્રમાણે આપણે ઉદાહરણ એનું છે સાહીના ઘટકોનું અલગીકરણ. સાહી એટલે કે ઇન, સાહીના ઘટકોનું અલગીકરણ. સાહી છે એ સમાન મિશ્રણ છે પોતે, બરાબર. હવે સાહીના ઘટકોનું તમે કઈ રીતે અલગીકરણ કરશો? તો કે અમને સર તમે એવું કીધું કે જો તમારે કોઈ સમાન મિશ્રણના ઘટકોનું અલગીકરણ કરવું હોય ને તો સૌ પ્રથમ એ ઘટકોને રાસાયણિક રીતે ઓળખવા પડે. તો સાહી જે છે ને એ બે પદાર્થોનું મિશ્રણ છે. સાહી બે પદાર્થોનું મિશ્રણ છે. એક પદાર્થ રંગ જે ઘન પદાર્થ હોય અને બીજો પદાર્થ પાણી જે પ્રવાહી છે. ત્યાં રંગક છે એ દ્રાવક છે, પાણી જે છે એ દ્રાવ્ય છે, અને સાહી તો કે એને ગણી શકાય દ્રાવક. તો અહીંયા આપણે સાહીના જે ઘટકો છે એને અલગ કરવા, બરાબર. અહીંયા જે રંગક છે એને અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે, રંગીન ઘટક પણ. પાણીને તો કઈ રંગ છે ને, તો રંગકના કારણે સાહીનો રંગ હોય, બરાબર. તો સાહીમાં જે રંગક છે ને એને કહેવાય રંગીન ઘટક પણ. તો સાહી બે વસ્તુનું મિશ્રણ છે. ચાલો આટલી બાબત ધ્યાન આવી ગઈ કે રંગક અને પાણી. હવે આને રાસાયણિક રીતે ઓળખો ને, તો પાણી અને મીઠાની જેમ જ છે. રંગક છે ને એ બાષ્પશીલ નથી, જ્યારે પાણી છે ને બાષ્પશીલ છે. એનો મતલબ આપણે બાષ્પશીલ અને બાષ્પશીલ નથી એવા બંને ઘટકોને અલગ કરી નાખશો ને, તો અહીંયા આપણે સાહીમાં રહેલા ઘટકો રંગક અને પાણી બંનેને અલગ કરી શકીશું. તો એના માટે આપણે શું કરશું મિત્રો? તો કે એના માટે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરીશું કે જેના દ્વારા બાષ્પશીલ અને અબાષ્પશીલ ઘટકોને અલગ કરી શકો. કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાના છીએ? ધ્યાન આપો, બોર્ડ ઉપર ખ્યાલ આવી જશે. આપણે સૌ પ્રથમ એક સ્ટેન્ડ લઈ એના ઉપર એક બર્નર ગોઠવીશું. બર્નર છે એની મદદથી આપણે સાડી છે એને સીધી
પ્રકારના તો આપણે કઈ રીતે સાઈડને ગરમ કરશું તો કે સ્ટેન્ડ લઈ અને સ્ટેન્ડની ઉપર આપણે એક પાત્ર રાખી દેશું અને પાત્રમાં પાણી ભરશું પાત્રમાં આપણે પાણી ભરીશું બરાબર એટલે બર્નર ઉપર આપણે જે પાત્ર રાખ્યું છે એ પાત્રમાં રહેલું પાણી ગરમ થશે ચાલો અહીંયા એક પાત્રની રચના થઈ ગઈ પાત્રમાં પાણી ભરવામાં આવશે અને આ પાણી ગરમ થાય અને એની જે વરાળ ઉત્પન્ન થશે ને એ વરાળની મદદથી આપણે સાગી ગરમ કરવાના છીએ ત્યારબાદ બર્નરને ચાલુ કરી દેવામાં આવશે એટલે બર્નરમાંથી ઉત્પન્ન થતી અગ્નિજ્વાળાઓ જે છે એ પાત્રમાં રહેલા પાણીને ગરમ કરશે હવે તો કે હવે આપણે પાત્રમાં રહેલા પાણીની મદદથી અહીંયા પ્રયોગશાળામાં પદાર્થોને ગરમ કરવા માટે વપરાતું પાત્ર જેનું નામ છે વોચ ગ્લાસ પાત્રની ઉપર આપણે વોચ ગ્લાસ રાખી દીધું છે અને આ વોચ ગ્લાસમાં આપણે જે છે એ સાબીને ભરશું તો અહીંયા સાબીને વોચ ગ્લાસમાં ભરી દેવામાં આવે છે હવે ધ્યાનપૂર્વક સમજો સાબીને વોચ ગ્લાસમાં ભરી લીધી છે આપણે સાબીને સીધી જ બર્નર ઉપર રાખીને ગરમ નથી કરતા નહીંતર એમાં એને લંબ એટલે કે રંગી ઘટક પણ જે છે એ બળી જાય એટલે આપણે શું કરીએ છીએ તો કે બર્નરની મદદથી સૌપ્રથમ પાત્રમાં પાણી લઈ પાણીને ગરમ કરીએ છીએ પાણીની વરાળ વડે સાબી ગરમ થશે હવે જ્યારે પાણીની વરાળ વડે સાબી ગરમ થશે ને એટલે તમને પરિણામ એવું જોવા મળશે કે અહીંયા સાબીમાં રહેલું જેટલું પણ પાણી છે ને એ વરાળના સ્વરૂપે દૂર થઈ જશે જરા વિચારો તો વિદ્યાર્થી મિત્રો સાબી જે છે એ બે ઘટકોનું મિશ્રણ શું કરે એક રંગ અથવા એનું અન્ય નામ છે રંગીન ઘટક પણ બરાબર અને બીજું શું હતું તો કે પાણી રંગ અને પાણી બંને મિશ્ર થઈ અને સાકી નામનું સમાન મિશ્રણ તૈયાર કરે છે તો આપણે અહીંયા પદાર્થને ઓળખી છીએ કારણ કે પાણી બાષ્પશીલ છે અને રંગ જે છે એ અબાષ્પશીલ છે એટલે આપણે શું કહ્યું તો કે સાહીને ગરમ થઈ પણ ડાયરેક્ટ ગરમ નથી કરવાની નહીતર રંગત છે એ બળી જાય છે એટલે આપણે પાણીની વરાળ ઉત્પન્ન કરી અને વરાળની મદદથી સાહીને ગરમ કરીને એટલે પાણી છે ને એ વરાળના સ્વરૂપમાં દૂર થયું પાણી વરાળ સ્વરૂપે દૂર થઈ ગયું એના પરિણામે હવે માત્ર શું રહ્યું પાણી તો નીકળી ગયું હવે માત્ર બાકી રહેલો જે પદાર્થ છે એ રંગક છે તો જો અહીંયા આપણે આ પદ્ધતિ દ્વારા અથવા તો આ જે પ્રવૃત્તિ છે તેના દ્વારા આપણે સાહીના બે ઘટકો પાણી અને રંગક બંનેને એકબીજાથી અલગ કરી નાખ્યા ખ્યાલ આવે છે શું કહું છું તો આ રીતે સમાન મિશ્રણ હોય ત્યારે સૌપ્રથમ તો ઘટકોને રાસાયણિક રીતે ઓળખવામાં આવે રાસાયણિક રીતે ઓળખી લીધા પછી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને યોગ્ય પદ્ધતિની મદદથી ઘટકોને અલગ કરવામાં આવે બરાબર સાહીનું ઉદાહરણ લીધું
એટલે સારી છે એ બે પ્રકારના ઘટકો ધરાવે છે, બાષ્પશીલ ઘટક અને અબાષ્પશીલ ઘટક. બાષ્પશીલ ઘટક અને અબાષ્પશીલ ઘટકને દૂર કરવા માટેની પ્રવૃત્તિ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આ બાષ્પશીલ અને અબાષ્પશીલ ઘટકોને એકબીજાથી દૂર કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત આપણા રોજિંદા જીવનમાં એક બાબત જોવા મળે છે, વિશેષ બાબત, દૂધ છે એમાંથી મલાઈ મેળવવામાં આવે છે. આ તમને ખ્યાલ છે. આટલો પ્રશ્ન એ છે કેવી રીતે દૂધમાંથી મલાઈ મેળવવાનો શું રસ્તો છે? તો તમે કોઈ ડેરીએ ગયા હશો અને જો ત્યાં હાજરમાં હોય તો એક મશીન જોયું હશે જે આ રીતે ગોળ ફરતું હોય, એનું હેન્ડલ છે એટલે ફેરવવામાં આવે, એટલે મશીન છે સમસિતિને સમાંતર રહીને આ રીતે ગોળ ફરતું હોય. તો આ જે મશીન છે ને એ દૂધમાં રહેલ મલાઈને અલગ કરી નાખે છે. એ મશીનનું નામ છે સેન્ટ્રીફ્યુઝર અથવા સેન્ટ્રીફ્યુઝ યંત્ર. આ જે સેન્ટ્રીફ્યુઝ યંત્ર છે એ સેન્ટ્રીફ્યુઝ યંત્રની મદદથી દૂધને સેન્ટ્રીફ્યુઝ યંત્રમાં રાખવામાં આવે અથવા સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર પણ કહેવાય. તો એ સેન્ટ્રીફ્યુઝિંગ યંત્રમાં દૂધને રાખવામાં આવે, દૂધ એમાં ભરી દે, પછી એને ખૂબ જ ઝડપથી ફેરવવામાં આવે. ખૂબ જ ઝડપથી ફેરવવામાં આવશે ને એના પરિણામે જે મલાઈના કણો હોય એ તળી જાય છે. એટલું બધું ઝડપથી ફેરવવામાં આવે કે દૂધમાં રહેલી જે મલાઈના કણો છે ને એ મલાઈના કણ તળી જાય છે, જેને પરિણામે દૂધ અને મલાઈ બંને એકબીજાથી અલગ થઈ શકે. આ પ્રકારની પદ્ધતિને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. પણ કેન્દ્ર ત્યાગી બળની પદ્ધતિ કહેવાય. એ નામ બહુ જૂનું થઈ ગયું છે, તમને ક્યાંય જોવા નહીં મળે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી દૂધમાંથી મલાઈને અલગ કરવામાં આવે છે. દૂધ એક પ્રકારનું સમાન મિશ્રણ છે, ચરબી પાણી મલાઈ વગેરેનું મિશ્રણ છે, બરાબર. તો દૂધની અંદર થી મલાઈ અલગ કરવી હોય તો કઈ રીતે કરવામાં આવે છે? તો કે દૂધને સૌપ્રથમ સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર અથવા સેન્ટ્રીફ્યુઝ યંત્રમાં ભરવામાં આવે છે, પછી એ સેન્ટ્રીફ્યુઝ યંત્રને ગોળ ફેરવવામાં આવે છે. આ ગોળ ફરતા સેન્ટ્રીફ્યુઝ યંત્રના કારણે દૂધમાંના મલાઈના કણો દૂધમાં તળિયે બેસી જાય છે, જ્યાંથી તેને દૂધમાંથી અલગ કરી લેવામાં આવે છે. આ પદ્ધતિને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે એ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર દૂધમાંથી મલાઈને અલગ કરવા માટે જ નહીં, પણ આ સિવાય આપણા રોજિંદા જીવનના એવા અનેક ઉદાહરણો છે કે જેની અંદર આ સેન્ટ્રીફ્યુગેશન યંત્રનો ઉપયોગ થતો હોય અથવા તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય. એક તો ઉદાહરણ તમને ખ્યાલ આવી ગયું, ચાલો કે દૂધમાંથી મલાઈને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે, એના માટે સેન્ટ્રીફ્યુઝન અથવા સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર છે. પણ આ સિવાય તો કે આપણે ઘણી વખત ખબર છે તમને કે કોઈ રોગ થયેલો હોય એ જાણવા માટે થઈ અને લોહી અને પેશાબ એટલે કે બ્લડ અને યુરિનના રિપોર્ટ્સ કરાવવામાં આવે છે. તો આ રિપોર્ટ્સની અંદર પણ બ્લડમાં કે યુરિનમાં રહેલા ઘટકોને અલગ કરવા માટે આ પ્રકારના જે લેબોરેટરી હોય છે એની અંદર નાના સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર હોય એનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લડ અને પેશાબની ચકાસણી કરવા માટે, બ્લડ અને યુરિનની ચકાસણી કરવા માટે. આ સિવાય મલાઈમાંથી માખણ અલગ કરવામાં આવે છે, જે અમૂલ બટરને મળે છે એ મલાઈમાંથી અલગ જ્યારે કરવામાં આવે છે.
જે જમીનમાંથી પ્રાપ્ત થાય ખનીજના સ્વરૂપે એ ખનીજમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે વન સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. અને તમને એક રોજિંદા જીવનનો ખાસ ઉપયોગ કહું તો વોશિંગ મશીનમાં કપડાને ધોવામાં આવે એટલે કપડા છે એમાં પાણી ચડી ગયું હોય બરાબર, તો એ કપડામાંથી પાણીને અલગ કરવું હોય તો આપણે સામાન્ય રીતે વોશિંગ મશીનમાં કપડા ન ધોવે તમને ખબર આ રીતે કપડાને વાળી હોય છે જેથી પાણીના કણો છે ને કપડાનું સ્થાન છોડી દે, પાણીના કણો નિયમ નિયમ રહે છે પછી પાણીના કણો સીધા તમે કપડાને વાળો એટલે ગુરુત્વાકર્ષણની અસર એમને નીચે વળી જાય બરાબર. પણ મશીન દ્વારા વોશિંગ મશીન દ્વારા કઈ રીતે કપડાને પાણી છે એ કપડામાંથી કાઢવામાં આવે તો એના માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં શું હોય, બહુ સિમ્પલ વસ્તુ છે, બોર ભરતું યંત્ર હોય એની અંદર જ્યારે કોઈ વસ્તુને મૂકવામાં આવે ત્યારે જેવું એ મશીન અથવા તો યંત્ર બોર ફરે છે એટલે ભારે કણો જેટલા હોય ને વજન વાળા એ તળિયે બેસી જાય એટલે હલકા કણો છે એ સતત મશીન સાથે બોર બોર ફરતા રહે, ભારે કણો જે બેસી ગયા છે અલગ થઈ ગયા છે તળિયે બેસી ગયા છે એને અલગ કરી લેવા પડે. તો અહીંયા પણ ઘટકો ઓળખવા પડે, કઈ રીતે ઓળખવા પડે જો તો કે જ્યારે મિશ્રણમાં ભારે કણો અને હલકા કણો રહેલા હોય મિશ્રણમાં બે પ્રકારના કણ હોય, એક પ્રકારના કણ તો કે ભારે હોય અને બીજી પ્રકારના કણ હલકા હોય તો એને દૂર કરવાની પદ્ધતિ સર હવે અમને યાદ રહી ગયું. એને દૂર કરવાની ભારે કણો અને હલકા કણો છે ને એને દૂર કરવા હોય ને તો એના માટેની પદ્ધતિ આપણી પાસે છે. કઈ પદ્ધતિ છે તો એ પદ્ધતિનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. ધ્યાનપૂર્વક સાંભળજો ફરીથી સમજાવું છું. સેન્ટ્રીફ્યુગેશન, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની અંદર શેનો ઉપયોગ થાય છે તો કે સેન્ટ્રીફ્યુજિંગ યંત્ર. સેન્ટ્રીફ્યુજિંગ યંત્ર જે છે એ એક પ્રકારનું ગોળ ફરતું યંત્ર હોય છે જેને ખૂબ ઝડપથી ગોળ ફેરવવામાં આવે ત્યારે મિશ્રણમાં રહેલા ભારે કણો તળિયે બેસી જાય છે પાણી કાઢવા અને યુરિન એટલે કે મૂત્રની ચકાસણી કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો એમ કહો કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર તમે સમાન મિશ્રણના ઘટકોને અલગ કરવા માટેની બે પદ્ધતિઓ શીખ્યા જેમાં એક પદ્ધતિ તો કે જો ઘટકો બાષ્પશીલ અને અબાષ્પશીલ હોય તો એમને કઈ રીતે દૂર કરી શકાય પેલી પદ્ધતિ, બીજી પદ્ધતિ જો કણો ભારે અને હલકા હોય તો કઈ રીતે દૂર કરી શકાય. ઉપરાંત વિસમાન મિશ્રણ માટેની બાબત શીખાય કે વિસમાન મિશ્રણના ઘટકોને કઈ રીતે અલગ કરી શકાય તો વિસમાન મિશ્રણના ઘટકો માટેની ત્રણ પદ્ધતિ આર્થિક લીંબુ ચાળવું ને ગાળવું. આજની લેક્ચરની ચર્ચા છે અહીંયા સુધી રાખીએ છીએ. હવે ફરી પાછા જ્યારે નવા લેક્ચરમાં મળીશું ત્યારે આ જ પ્રકાર સમાન મિશ્રણના ઘટકો છે એને પહેલા ઓળખશું અને ઓળખી લીધા પછી કઈ પદ્ધતિથી દૂર કરવા એ શીખશું. ખાસ મગજમાં ઉતાર લેજો કે અબાષ્પશીલ અને બાષ્પશીલ ઘટકોને કઈ રીતે અલગ કરવામાં આવે છે, ભારે કણો અને હલકા કણો હોય તો એને કઈ રીતે અલગ કરવામાં આવે છે. આ બે પદ્ધતિઓ વિશે આજે આપણે શીખ્યા છીએ. આજનું તમારું વર્ગ છે એ ફોલ્ડ વર્ગ જે કરેલું છે બરાબર. અહીંયાથી શરૂ થશે મિશ્રણના ઘટકોનું વર્ગીકરણ, પેલું વિસમાન મિશ્રણના ઘટકોનું વર્ગીકરણ 3D, સમાન મિશ્રણના ઘટકોનું વર્ગીકરણ 2.0, પછી અહીંયા સમાન મિશ્રણમાં એક ઉદાહરણ લીધું કે શાહીના ઘટકોનું વર્ગીકરણ અને એને તમે એમ પણ કહી શકો કે વાસ્તવિક
સાબિત છે કે રંગક અને પાણીનું મિશ્રણ છે જેમાં રંગીન ઘટક પણ છે યન થઈ જાય એટલે પાણી છે એના ઉપર ચોપડી થઈ જાય એટલે કે વરાળના સ્વરૂપે દૂર થઈ જાય છે. બીજી પદ્ધતિ અહીંયા લખેલી છે કે ભારે કણો અને હલકા કણોને દૂર કરવાની પદ્ધતિ. જો મિશ્રણમાં રહેલા કણો વજનમાં તફાવત ધરાવતા હોય એટલે એક કણ ભારે હોય અને અન્ય કણ હલકા હોય તો એને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની અંદર સેન્ટ્રીફ્યુગિંગ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને સેન્ટ્રીફ્યુગિંગ યંત્રના અન્ય પણ ચાર જગ્યાએ ઉપયોગો થાય છે. જ્યારે લખેલા છે કે દૂધમાંથી મલાઈને અલગ કરવા, વોશિંગ મશીનમાં ભીના કપડામાંથી પાણી કાઢવા માટે મલાઈમાંથી માખણને અલગ કરવા અને બ્લડ અને યુરિનના ચકાસણી માટે સેન્ટ્રીફ્યુગિંગ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બોર્ડ પર તમારા હોમવર્કની અંદર વ્યવસ્થિત સારાંશ અને વિગતવાર લખવાનું છે અને તમે આ પ્રકારે ભારે કણો અને હલકા કણો દૂર કરવાની પદ્ધતિનું નામ શું, તેના ઉપયોગો જણાવો, યંત્રનું નામ લખો, એ રીતનો સોલ્ડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તે માર્ગમાં સાંભળજો ધ્યાનપૂર્વક. ફરીથી કહું છું, ભારે કણો અને હલકા કણોને દૂર કરવાની પદ્ધતિનું નામ, આ પદ્ધતિ માટે ઉપયોગમાં લેવાતા યંત્રનું નામ અને આ પદ્ધતિના ઉપયોગો જણાવો. તો પૂરેપૂરો જવાબ અહીંયા લખેલો છે. અથવા એ રીતે પૂછાય પ્રશ્ન કે શાહીના ઘટકોનું વર્ગીકરણ સમજાવો અથવા બાષ્પશીલ ઘટક અને અબાષ્પશીલ ઘટકને દૂર કરવાની પદ્ધતિ સમજાવો. તો આ જે પદ્ધતિ છે આકૃતિ સહિત સમજાવવાની થાય જે ત્રણ કે ચાર માર્કનો પ્રશ્ન થઈ શકે છે. ચાલો આજના લેક્ચરમાં ચર્ચાને અહીં સુધી રાખીએ છીએ. નવા લેક્ચરમાં ફરી પાછા વિષમ મિશ્રણના ઘટકોને ઓળખી એટલે કઈ પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે